ની ડબલ 6 કિલો મીઠાઈ વેચી હતી અને 8 વર્ષની ઉંમરે તે બાળકનું વજન કેટલું હતું અને કેટલી મીઠાઈ વેચી હતી તે આપણે મેળવ્યું હતું. તો તેવી જ રીતે પેજ નંબર 130 ઉપર પ્રશ્ન નંબર 10 તમને આપ્યો છે તેવી જ રીતે આમાં પણ તમારે ગણતરી કરવાની છે. તો ચાલો જોઈએ. તેમાં આપણે પ્લસ કરવાનો હતો, સરવાળો કરી અને જવાબ મેળવવાના હતા. આમાં માઇનસ એટલે કે બાદબાકી કરી અને માગેલો જવાબ આપણે મેળવીશું. તો સૂચના શું છે? તો કે કોઈ ઉષા નામની છોકરી છે. ઉષાનું વજન જન્મ સમયે 2 કિલોગ્રામ હતું. તો 1 કિલોગ્રામ મીઠાઈ વહેંચી તો અત્યારે કેટલી મીઠાઈ વહેંચશે વિગતો પૂર્ણ કરો. નીચે જુઓ બધા કોષ્ટક આપ્યું છે. ઉષાની ઉંમર, ઉષાનું વજન અને મીઠાઈની વહેંચણી. ઉષાનો જન્મ થાય છે ત્યારે તેનું 2 કિલો વજન છે. તો 2 કિલો વજન હતું ત્યારે તેને 1 કિલો મીઠાઈ વહેંચી હતી એટલે કે જેટલું વજન છે તેનાથી અડધી મીઠાઈ, અડધા તેનાથી અડધા ભાગની મીઠાઈ એ વહેંચે છે. તો મીઠાઈનું જે માપન છે તે કિલોગ્રામમાં થાય છે, બરાબર. હવે જન્મ સમયે ઉષાનો જન્મ થાય છે ત્યારે 2 કિલોનું વજન છે અને તેનું અડધું, 2 નું અડધું એટલે 1, એટલે કે કુલ વજન છે તેમાંથી તેનું અડધું બાદ કરી નાખવાનું, 2 માંથી 1 બાદ કરી.
राजा आप्या छे ए तमारी जाते स्वामा पूर्वाना छे। थैंक यू।